નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ટનિલ સોનલ વૈશ્વિક વિદ્યાલય કિલ્લા પારડી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય ગણિત ગમતમાં અભ્યાસ કરીશું હવે ગણિત ગમતમાં આપણે જોઈશું પ્રકરણ ચૌદ કેટલું મોટું કેટલું ભારે આપણે આ પ્રકરણમાં કેટલું મોટું અને કેટલું ભારે વિશે શીખીશું તો આપણે શરૂ કરીએ સારિકા લખોટીઓ સિક્કા રબડ વગેરે જેવી વસ્તુઓ એકઠી કરે છે સારિકા નામની જે છોકરી છે એ લખોટીઓ સિક્કા રબડ જેવી વસ્તુઓ ભેગી કરે છે તે એક ગ્લાસમાં થોડું પાણી લે છે અને પાણીનો પાણીની ઉપલી સપાટી આગળ ઝીરો એવું નિશાની કરે છે ચાલો તો સરિતા શું કરે છે તો લખોટી સિક્કા ને રબડ જેવી વસ્તુઓ ભેગી કરી પછી ગ્લાસમાં ગ્લાસમાં પાંચ લખોટીઓ નાખું તો શું તમે અંદાજ લગાડી શકો કે પાણીની સપાટી ક્યાં પહોંચશે તો જે અહીં છોકરો છે એ કહે છે હું વિચારું છું કે તે અહીં સુધી તે બતાવે છે કે જે નિશાન કર્યું તે અહીં છે હવે જોઈએ તેણે ગ્લાસમાં પાંચ લખોટીઓ નાખી આથી પાણીની નવી સપાટી પણ તેણે નિશાન કર્યું હવે જે પાંચ લખોટી નાખ્યા બાદ આ જે સપાટી છે તેમાં નિશાન કર્યું બરાબર હવે જોઈએ અરિતિ કેવી રીતે અનુમાન કર્યું શું તને લખોટીઓના ઘનફળ એટલે કે કદની જાણકારી હતી તો જે છોકરો છે એ કહે છે મેં માત્ર અનુમાન જ લગાવ્યું છે કે લખોટીઓ પાણીને કેટલે ઊંચે સુધી લઈ જઈ શકે છે તું લખોટીનું કદ કેવી રીતે શોધીશ તો જે છોકરો છે એ સારિકાને કહે છે કે લખોટીઓનું કદ કેવી રીતે શોધીશ કારણ કે પહેલા ખાલી ગ્લાસ લીધો એમાં શું નાખ્યું તો પાંચ લખોટીઓ નાખી અને પહેલા તો ઝીરોનું નિશાન કરેલું હતું તો પાંચ લખોટીઓ નાખતા જે પાણીની સપાટી ઉપર જાય છે ત્યારબાદ ઉપર જતા ફરી નિશાન કરે છે હવે આગળ જોઈએ જુઓ દરેક લખોટીઓ પાણીને થોડુંક ઊંચે ચડાવશે દરેક જે લખોટીઓ છે પાણીને થોડું થોડું ઉપર ચડાવતા જશે બરાબર કારણ કે તેઓ થોડી જગ્યા રોકશે અને એનું કદ થયું કહેવાય જે જગ્યા રોકે છે એને આપણે ગનફળ કહી શકીએ છીએ મિત્રો જગ્યા રોકે છે તેને શું કહેવાય ગનફળ બરાબર તો જે જગ્યા રોકો છે લખોટીએ જગ્યા રોકી છે તો પાણીનું જે કદ છે સપાટી છે ઊંચી જતી રહે કારણ કે લખોટીએ એટલી જગ્યા રોકી લીધી છે હવે આપણે આગળ જોઈશું માપક ગ્લાસ હવે તમે અનુમાન કરો શું પાંચ રૂપિયાના દસ સિક્કાનું કદ દસ લખોટીઓ કરતાં વધુ હોઈ શકે છે શું કીધું છે કે પાંચ રૂપિયાના દસ સિક્કાઓ પાંચ રૂપિયાના કેટલા સિક્કાઓ દસ રૂપિયાનું કદ એ દસ લખોટીઓ કરતાં વધારે હોઈ શકે છે તો આપણે જોઈએ કે નીચેનામાંથી પ્રત્યેકના કદ વિશે અનુમાન લગાવીએ ધારો કે એક દડો લગભગ ખાલી જગ્યા લખોટી જેટલું કદ ધરાવે છે એક દડો હોય તો કેટલી લખોટીઓ જેટલું કદ ધરાવે આપણે ફક્ત અનુમાન કરવાનું છે અનુમાન બધાનું અલગ અલગ હોઈ શકે છે તો એક દડો લગભગ આપણે કહી શકીએ છીએ કે પાંચ લખોટી જેટલું અથવા તો છ લખોટી જેટલું કદ ધરાવે છે આપણે ધારો કે લખી છ લખોટી જેટલું કે એક દડો છ લખોટીઓ જેટલું કદ ધરાવે છે આપણે ફક્ત અનુમાન કરવાનું છે અનુમાનમાં બધાનો જવાબ અલગ અલગ હોઈ શકે છે એક રકબર લગભગ ખાલી જગ્યા લખોટી જેટલું કદ ધરાવે છે તો એક રકબર રબડ છે એટલે એક લખોટી જેટલું કદ ધરાવે છે આપણે કહી શકીએ છીએ એક લીંબુ લગભગ ખાલી જગ્યા લખોટી જેટલું કદ ધરાવે છે તો એક લીંબુ બે લખોટી જેટલું કદ ધરાવે છે એવું લખી શકે છે ફક્ત અનુમાન જ લગાવવાનું છે મિત્રો એક પેન્સિલ લગભગ ખાલી જગ્યા લખોટી જેટલું કદ ધરાવે છે તો એક પેન્સિલ લગભગ અડધી લખોટી કહી શકીએ છે કે અડધી એટલે આપણે હાફ લખી શકીએ છીએ એક બટાકુ લગભગ ખાલી જગ્યા લખોટી જેટલું કદ ધરાવે છે તો આપણે આશરે લખી શકીએ છીએ કે પાંચ લખોટી જેટલું કદ ધરાવે છે હવે આગળ જોઈએ આપણે હવે પાત્રીસ લખોટીઓની મદદથી તમારે તમારી રીતે માપક ગ્લાસ બનાવવાનો છે આપણે અહીં માપક ગ્લાસ જોઈ શકીએ છીએ કે પાણીનો એક ગ્લાસ લેવાનો છે તથા પાણીની સપાટી આગળ ઝીરોનું નિશાન કરવાનું છે બરાબર આ ઝીરોનું નિશાન આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ તેમાં પાંચ લખોટીઓ નાખવાની છે અને પાણીની સપાટી આગળ પાંચ એમ એવું નિશાન કરવાનું છે પહેલાં પાંચ લખોટી નાખી દેવાની અને જ્યાં પાંચ લખોટી પૂરી થાય ત્યાં પાંચ એમ એવું નિશાન કરવાનું છે ફરીથી પાંચ લખોટી નાખવાની છે અને પાણીની સપાટી આગળ દસ એમ પાંચ અને બીજી પાંચ એટલે દસ એમ જેટલું નિશાની કરવાની છે આ જ રીતે પંદર એમ વીસ એમ પાંત્રીસ એમના ગ્લાસ બનાવવાનો છે સૌ પ્રથમ ઝીરો પાંચ લખોટી નાખ્યા બાદ પાંચ એમ બીજી પાંચ લાખે તો દસ એમ બીજી પાંચ એમ સુધી જેવી કે દિવાસળીના ખોખા પથ્થર વગેરે વસ્તુઓ તે ગ્લાસમાં નાખો અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનો છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે દિવાસળીનું ખોખું તળે છે હું તે તેનું કદ કેવી રીતે માપું તો ચાલો આપણે તેમાં રેતી કે ખીલીનો નો ખીલીઓ નાખીએ કે રેતી અથવા આપણે ખીલી નાખીએ જેથી એ તરી ના શકે અહીં આપણે વસ્તુનું નામ લેવાનું છે વસ્તુ કઈ લઈ શકીએ છીએ તો આપણે ધારો કે લઈએ બટાકો દડો લીંબુ સફરજન બરાબર ધારો કે આપણે બટાકુ લઈએ તો કેટલી લખોટીઓ બરાબર થાય તો અહીં થયું પાંચ આપણે માપન કરવાનું છે આ ગ્લાસ બનાવીને માપન કર્યા બાદ લખવાનું છે આપણે અહીં અહીંયા લખી શકીએ છીએ પછી લીધું છે દડો તો દડો એ ચાર લખોટીની જગ્યા રોકે છે લીંબુ એ ત્રણ લખોટીની જગ્યા રોકે છે આપણે આ માપન જે ગ્લાસ છે એમાં માપન કરીને લખવાનું રહેશે સફરજન સફરજન એ દસ લખોટીઓની જગ્યા રોકે છે આ રીતે આપણે આ કોષ્ટક પૂર્ણ કરવાનું રહેશે તો મિત્રો અહીં આપણે આ રીતે કેટલું મોટું અને કેટલું ભારે વિશેની થોડી સમજૂતી મેળવી છે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચર્સમાં આપણે આગળની સમજૂતી મેળવીશું કે સાનું કદ વધુ છે એ ટોપિક વિશેની ચર્ચાઓ કરીશું ઓકે મિત્રો તો તમારે અહીં સુધીનું કમ્પ્લીટ કરવાનું રહેશે થેન્ક યુ